હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે અને ખૂબ જ ટેસ્ટી એવા બટાકા પૌવા તો ઘણીવાર કેવું થાય છે કે બટાકા પૌવા છૂટા છૂટા નથી બનતા હોતા અને પૌવા કોરા થઈ જતા હોય છે તો આજે હું તમને બટાકા પૌવા છૂટા છૂટા અને ખૂબ જ ટેસ્ટી કેવી રીતે બનાવવા તે બતાવીશ તો મારો આ વિડિયો એન્ડ સુધી જરૂરથી જોજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં મેં અહીંયા જાડા પૌવા આવે છે તે લઈ લીધા છે એટલે કે બટાકા પૌવાના પૌવા આવે છે ને તે મેં અહીંયા ત્રણ કપ જેટલા લઈ લીધા છે તો આ પૌવામાં કચરો આવતો હોય છે તો મેં અહીંયા એક કાણાવાળી ચારણી લઈ લીધી છે હવે આ પૌવાને આ રીતે નીચે એક થાળી રાખી પૌવાને ચાળી લઈશું આનાથી શું થશે કે પૌવામાં રહેલો કચરો અને પાવડરવાળો ભાગ જે હોય ને તે ખૂબ જ સરળતાથી નીકળી જશે તો તમે જોયું ને પૌવાનો બધો જ કચરો ખૂબ જ સરળતાથી નીકળી ગયો છે તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે તો મેં અહીંયા પૌવાને ત્રણથી ચાર વખત ચોખ્ખા પાણીથી સારી રીતે ધોઈ પૌવાનું બધું જ પાણી નીતારી લીધું છે હવે તમને લાગતું હશે કે ત્રણથી ચાર વખત પૌવા ધોયા તો પૌવા તો વધારે પડતા પલળી ગયા છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી તો પણ તમારા પૌવા એકદમ છૂટા છૂટા જ બનશે અને પૌવા છૂટા છૂટા કેવી રીતે બનશે તેના માટેની એક ટ્રીક બતાવીશ તો સૌથી પહેલા પૌવા ઉપર બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી લઈશું હવે એડ કરીશું એક ચમચી હળદર આનાથી કલર ખૂબ જ સરસ આવે છે સાથે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું આ રીતે મીઠું એડ કરવાથી મીઠું પૌવામાં ખૂબ જ સારી રીતે મિક્સ થઈ જાય છે હવે ખૂબ જ લાંબા સમય સુધી પૌવા સોફ્ટ રહે તે માટે એડ કરીશું ત્રણ ચમચી જેટલી દરેલી ખાંડ અને સાથે એડ કરીશું એક લીંબુનો રસ હવે બધી જ વસ્તુને કરીશું સારી રીતે મિક્સ તો હું ગેરંટી સાથે કહું છું કે જો તમે આ રીતે બટાકા પૌવા બનાવશો ને તો લાંબા સમય સુધી સોફ્ટ એકદમ છૂટા છૂટા અને ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે તો તમે જોયું ને પૌવાનો કલર ખૂબ જ સરસ આવ્યો છે અને આ પૌવા વઘાર્યા પછી પણ કોરા નહીં થઈ જાય અને એકદમ છૂટા છૂટા જ બનશે હવે લઈશું એક કડાઈ અને કડાઈમાં ત્રણ ચમચા જેટલું તેલ લઈ લઈશું કેમ કે બટાકા આપણે ફ્રાય કરીને લેવાના છે તો તેલ ગરમ થઈ ગયું છે હવે તેલમાં એડ કરીશું બે મીડિયમ સાઈઝના કાચા બટાકા જેને મેં મીડિયમ સાઈઝમાં કટ કરી લીધા છે હવે એડ કરીશું થોડું મીઠું તો બટાકા નવા આવે છે ને તો એને ચડવવામાં થોડી વાર લાગે છે તો મીઠું એડ કરવું ખૂબ જ જરૂરી છે હવે બટાકાને થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચડવી લઈશું તો તમે જોયું ને બટાકા ખૂબ જ સારી રીતે ચડી ગયા છે અને થોડા ગોલ્ડન બ્રાઉનના પણ થઈ ગયા છે હવે આને એક પ્લેટમાં કાઢી લેશું તો આ રીતે તમે એકવાર બટાકા પૌવા બનાવશો ને તો તમે બધી જ રીતના બટાકા પૌવા ભૂલી જ જવાના છો હવે આજ ગરમ તેલમાં એડ કરીશું એક ચમચી રાઈ સાથે એડ કરીશું એક ચમચી જીરું અડધી ચમચીથી પણ ઓછી હિંગ તો આ બંને વસ્તુને તતડાવી ખૂબ જ જરૂરી છે હવે એડ કરીશું બે ઝીણી કટ કરેલી ડુંગળી તો ડુંગળીને તમારે વધારે પડતી નથી ચડાવવાની કેમ કે ડુંગળીનો જે ક્રંચ છે ને તે જળવાઈ રહે હવે ડુંગળીને કરીશું સારી રીતે મિક્સ હવે એડ કરીશું થોડા લીમડાના પાન સાથે એડ કરીશું એક ઝીણું કટ કરેલું મરચું અને છીણેલું આદું તો આપણે બટાકા પૌવામાં આદુનો ઉપયોગ નથી કરતા હોતા પણ તમે એકવાર મારી રીતથી બટાકા પૌવામાં આદુ એડ કરીને જોજો તમને ખૂબ જ પસંદ આવશે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે જોઈ શકો છો કે ડુંગળી થોડી સોફ્ટ થઈ ગઈ છે હવે એડ કરીશું અડધી ચમચી ધાણાજીરું હવે એડ કરીશું અડધી ચમચીથી પણ ઓછી હળદર સાથે એડ કરીશું એકથી બે ચમચી મરચું સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે બધા જ મસાલાને કરીશું સારી રીતે મિક્સ હવે આમાં આપણે એડ કરીશું પૌવા તો પૌવામાં આપણે ખાંડ એડ કરેલી છે તો હવે ખાંડ એડ કરવાની બિલકુલ જરૂર નથી હવે પૌવાને બધી વસ્તુ સાથે કરીશું સારી રીતે મિક્સ હવે એડ કરીશું તૈયાર કરેલા બટાકા તો આપણે જે ફ્રાય કરીને રાખ્યા હતા ને બસ તે જ બટાકા ઉપરથી એડ અડધા લીંબુનો રસ હવે ઉપરથી થોડા ધાણા એડ કરી મિક્સ કરી લઈશું હવે ગેસની ફ્લેમ કરીશું બંધ તૈયાર છે સુપર ટેસ્ટી એવા બટાકા પૌઆ તો ચાલો સૌ કરી લઈએ હવે તૈયાર કરેલા બટાકા પૌવાની ઉપર એડ કરીશું ડુંગળી તીખી મમરી રતલામી સેવ ઝીણી સેવ અને થોડા ધાણા તો આ બટાકા પૌવામાં આ બધી જ વસ્તુનો ટેસ્ટ ખૂબ બસ સરસ આવે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ